કડીમાં નીતિન પટેલના જન્મદિવસને લઈને રાજકીય ગણગણાટ થઈ રહ્યો છે. પહેલી વખત નીતિન પટેલનો ભવ્ય જન્મદિવસ ઉજવાયો. મુખ્યમંત્રી અને સીઆર પાટીલની હાજરીમાં રજત તુલા કરાય. એક જ મંચ પર અનેક ધુરંધુરોની ઉપસ્થિતિ દેખાય. વિપુલ ચૌધરીએ પણ નીતિન પટેલને શુભેચ્છા પાઠવી. સીઆર પાટીલે કહ્યું કે નીતિન પટેલ હિન્દી શીખી રહ્યા છે. નીતિનભાઈના રાજકીય ભવિષ્યના મોટા સંકેત આપવામાં આવ્યા. નીતિન પટેલ નિવૃત્ત નથી થવાના એ વાતનો ગણગણાટ થઈ રહ્યો છે. અનેક પાટીદાર અગ્રણીઓની હાજરી રહી. હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. નીતિન પટેલના જન્મદિવસ નિમિત્તે સીઆર પાટીલે નિવેદન આપ્યું કે નીતિનભાઈ હિન્દી શીખી રહ્યા છે. પાટીલ નીતિનભાઈ ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છા તેવું સીઆર પાટીલે કહ્યું. નીતિનભાઈ મારા કરતાં એક વર્ષ નાના છે. નીતિનભાઈની હાઇટ મારા કરતાં બહુ મોટી છે. નીતિન પટેલે ઉત્તર ગુજરાતમાં અનેક યોજનાઓ પહોંચાડી. લોકસભાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે અને આવતા વર્ષે નીતિન પટેલની સુવર્ણ તુલા કરીશું તેવું સીઆર પાટીલે કહ્યું. મારા કરતા એક વર્ષ નાના છે. એક વર્ષ નાના છે હું. મારા 68 પૂરા થયા. 69માં પ્રવેશ થયો. એમના 67 પૂરા થયા. 68માં પ્રવેશ થયા. પણ નાના છે, ઉંમરમાં સાઈઝ નાની છે મારા કરતા, પણ હાઈટ બહુ મોટી છે. આ જ નીતિનભાઈ પટેલ સાહેબે જે એમનું યોગદાન ગુજરાત માટે આપ્યું છે, વિશેષ કરીને એમણે ઉત્તર ગુજરાતમાં પણ પોતાના વિસ્તારમાં વિકાસના અનેક કામોની ભેટ આપી છે. લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે કોંગ્રેસની બેઠક. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાની હાઈકમાન્ડ સાથે બેઠક. ગુજરાત કોંગ્રેસના નેતાની અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે ગુજરાત કોંગ્રેસના પ્રભારીની ટૂંક જ સમયમાં પસંદગી કરાશે. શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં કોંગ્રેસ એક થઈને લડશે. गुजरात कांग्रेस नेताओं की मल्लिकार्जुन खड़गे के साथ बैठक खत्म हो गई है. हमारे साथ बातचीत करने के लिए अमित चावड़ा जी हैं. सर, क्या कुछ बातें हुई यहाँ पे? आज गुजरात कांग्रेस ना तमाम हमारा वरिष्ठ आगेवानों ने साथे आदरणीय खड़गे साहेब, संगठन महामंत्री केसी वेणुगोपाल जी ने जे प्रॉपर्टी नु तमाम जवाबदारी संभाले छे वा बंसल साहेब साथे बधानी मीटिंग थई छे. अच्छा, शक्ति सिंह गोहिल गुजरात कांग्रेस के अध्यक्ष बनाए गए हैं, कि आपको क्या उम्मीद है कि 2024 का जो लोकसभा चुनाव है, इनकी अगुवाई में पूरी टीम अलग अलग गुटों में बंटने के बजाय एक साथ लड़ेगी, या वही डिविजन दिखेगा जो पहले विधानसभा चुनाव में देखने को मिल रहा था? शक्ति सिंह भाई अनुभवी व्यक्ति छे. हमने संगठन नो पण अनुभव छे. अलग अलग राज्यों में पण काम कर्यु छे. गुजरात में पण विधानसभा पक्षना नेता तरीके पण सारू काम कर्यु छे. तर बदा आशा राखी कि बदा साथे मड़ी ने आ संगठन ने वधारे मजबूत बनावीशू. कि कहा गया था कि 20 तारीख, यानी 20 तारीख तो अब बीत चुकी है, 20 तारीख तक न सिर्फ अध्यक्ष मिल जाएगा गुजरात कांग्रेस को, बल्कि प्रभारी भी मिल जाएगा. तो प्रभारी के बारे में क्या अभी तक अपडेट है? टूंक समय में CWC नु पण नव गठन थई रह्यु छे. तारे आशा राखी अने नेतृत्वए निर्देश पण आम इशारो पण कर्यो छे कि टूंक समय में नवा प्रभारी गुजरात कांग्रेस ने मळशे. आज बात हुई प्रभारी को लेकर के? ને એમણે નેતૃત્વએ જ વાત વાતમાં ઇશારો આપ્યો છે કે હવે પ્રદેશ પ્રમુખની જે પ્રક્રિયા પૂર્ણ થઈ છે ને, ટૂંક સમયમાં CWC નું પુનઃગઠન થશે, જેથી ગુજરાત કોંગ્રેસને પણ પ્રભારી મળશે. તો ગુજરાત કોંગ્રેસની દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક. કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ સાથે બેઠક થઈ, જેમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના સિનિયર નેતાઓ હાજર રહ્યા. રાજ્યમાં કોંગ્રેસની મિલકત અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું. કોંગ્રેસની મિલકતની જાળવણી અને સંકલન અંગે ચર્ચા કરવામાં આવી. મિલકતનો પ્રજા ઉપયોગી વહીવટ થાય તે અંગે ચર્ચા કરાઈ. મિલકતની જાળવણી માટે કમિટીની રચના કરવામાં આવી છે તેવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું. મિલકતો અંગેના ડખાઓ અંગેના મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ. અત્યારે હાલમાં મુખ્ય વાત પાર્ટીની જે મિલકતો છે, અસ્કયામતો છે, એમાં ક્યાં કોઈ ભાડે આપી હોય, કોઈની મિલકત, કોઈનો કબજો. કારણ કે આટલી જૂની પાર્ટી 1885થી ચાલતી, અને એની મિલકતો કોની પાસે છે, એનું સંકલન કેવી રીતે થાય, અને એનો વહીવટ કેવી રીતે સારી રીતે થઈ શકે, પ્રજાના ઉપયોગી, પાર્ટીના ઉપયોગી, એ માટેની ચર્ચા વિચારણા થઈ. કોંગ્રેસે એના જે એના સ્થાપનાકાળથી આજ દિવસ સુધીમાં જિલ્લા, તાલુકા અને પ્રદેશ કક્ષાએ જે સંપત્તિઓ છે, જે ભવનો છે, જેમાં તાલુકા, જિલ્લા અને પ્રદેશની ઓફિસો બેસે છે, એના ટાઇટલ બાબતમાં જે ખામીઓ હોય,
अथवा तो एना कब्जा बाबत में डिस्प्यूट हो बाबते नीति विषयक बाबतों की चर्चा थी और ये बाबते एक कमिटी बनाने शू करव बाबते निर्णय। साबरकांठाना हिम्मतनगरमां अशांत धारामां समाविष्ट मकानो वेचवा माटे स्थानિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અશાંત ધારા વિસ્તારમાં રહેતા લોકોએ મકાન વેચવાની મંજૂરી માંગી હતી। આ સાથે આવેદનમાં હિન્દુ ધર્મના લોકો મકાન ખરીદતા ન આવવાનો પણ ઉલ્લેખ કરાયો। કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે અશાંત ધારાની તરફેણ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। પોરબંદરમાં જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણા પાંડવાદરાનું તુમાખી ભર્યું વર્તન જોવા મળ્યું। મહિલા રમતગમત અધિકારી અન્ય મહિલાને લાફો ઝીંકી દીધો તેમજ અન્ય અત્યંત હલકી કક્ષાના અપશબ્દો બોલીને સરકારી કચેરીમાં હોબાળો મચાવ્યો। સરકારી કચેરીમાં અપશબ્દો બોલતા મહિલા અધિકારીનો વિડીયો વાયરલ થયો હતો। इंडस्ट्रियल एल्कोहोल पर लागती एक्साइज ड्यूटी मुद्दे हाईकोर्ट में अरजी करवामां आवी छे। अरजदारे हाईकोर्ट में रजूआत करी गृह विभाग जाहेरनामा ने गुजरात हाईकोर्ट में पड़कार्यो। रिकवरी की ड्यूटी किंमत करोड़ों की होवानी रजूआत गृह विभाग और डायरेक्टर ऑफ प्रोहिबिशन ने हाईकोर्टे नोटिस इश्यू करी छे। गुजरात हाईकोर्टे अरजी मुद्दे खुलासो करवा माटे नोटिस इश्यू करी। वडोदरामां शहेरमां 30 वधु स्थळों पर आवकवेरा विभागे दरोड़ा पाड्या। जाणीता उद्योगपति शिवलाल गोयलनी ऑफिस में आईटी विभागे दरोड़ा पाड्या। दरोड़ा दरमियान 3 बेग भरीने दस्तावेज कब्जे कराया हता। गोरवारी प्रकाश केमिकलनी ऑफिस में आवकवेरा विभागनी टीम त्राटकी हती। वेली सवारथी वडोदरा शहर में आईटी की टीमों धामा नाख्या है। विविध स्थलों आईटी ने सर्च ऑपरेशन चाली रहा है। सौथी मोटू सर्च ऑपरेशन है कि जो शिवलाल गोयल एट के जो गोयल ग्रुप है तेमनी ऑफिसे हाल चाली रही है। लगभग 3 बेग भरीने दस्तावेज हाल कब्जे कराया है, परंतु हाल शू बहार आयु है सत्तावार नहीं जाणी शकायुं। परंतु वडोदरा शहर में 7 जेटली कंपनीओनी ऑफिसो अने जे डायरेक्टरो होय तेमना निवास स्थाने पण आ आईटी नुं सर्च ऑपरेशन चाली रह्युं छे। पानोली इंटरमीडिएट के ज्यांनी वार्षिक हिसाबोनी तपास हाल अहींया करवामां आवी रही छे, परंतु आ गोत्री सीता कच्छ केमिकल इंडस्ट्रीजनी ज्यां ऑफिस छे त्यां पण हाल सर्च ऑपरेशन चाली रह्युं छे। 30 वधु स्थळोए हाल अहींया तपास चाली रह्युं छे। महत्वनी वात छे के शिवलाल गोयल के जेओ 15 वधु कंपनीओ धरावे छे एटले के गोयल ग्रुप त्या महत्वनुं सर्च ऑपरेशन चाली रह्युं छे। वेली सवारे 6 वाग्याथी आरटीनी टीमोए वडोदरा शहेरमां 20 स्थळोए तपास हाथ धरी छे। जो के आ तपासमां शू बहार आवशे ते पछीनी वात छे, परंतु हाल उद्योगपतिओ मफડાટ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે। શહેરના ઇન્દ્રપ્રસ્થ નગરમાં રાત્રિના સમયે એક મકાનમાં શખ્સ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો। મકાનમાં ઘૂસી રોકડ, મોબાઈલ અને સ્માર્ટવોચ સહિતની ચોરી કરવામાં આવી। ઘટનાને પગલે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। શહેરના એક વેપારી સાથે ઠગાઈ આચરનાર બિહારની જામતારા ગેંગના 5 સભ્યોની ધરપકડ કરાઈ। મહત્વનું છે કે ફરિયાદીના ખાતામાં 55 લાખ રૂપિયા હતા, ત્યારે ઠગબાજો દ્વારા વેપારીને લિંક મોકલીને બેંકમાંથી 10 લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ। આ અંગે વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે 45 લાખ ફ્રીઝ કર્યા હતા। પકડાયેલા આરોપીમાંથી 2 આરોપીએ MBA સુધીનો અભ્યાસ કરેલો છે। હાલમાં પોલીસ દ્વારા 4.5 લાખ રિકવર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે।